મિત્રો, બાળપણમાં તો બધાને જ કાર્ટૂન જોવાનો શોખ હોય છે. આજે એવી કોઈ પણ વ્યક્તિ ન હશે કે જેણે પોતાના બાળપણમાં કાર્ટૂન ન જોયું હોય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું દુનિયાને એનિમેશનની તાકાતથી રૂબરૂ કરાવનાર ઓસ્કાર વિજેતા કાર્ટૂન પાત્રો ટોમ એન્ડ જેરીના ઇલ્યુસ્ટ્રેટર પોપાઈ ધ સેલરમેન અને મુન્ડ્રો જેવી કાર્ટૂન ફિલ્મના નિર્દેશક નિર્માતા જીન ડિચ, કે જેમનું 95 વર્ષની વયે નિધન થયું છે. જીન ડિચ એનિમેટર, પ્રોડ્યુસર અને ખૂબ જ શાનદાર ફિલ્મ ડાયરેક્ટર હતા. તો ચાલો મિત્રો, ટોમ એન્ડ જેરીના ડાયરેક્ટર જીન ડિચના જીવનની શરૂઆતથી જ વાત કરીએ. તો આ સ્ટોરીની શરૂઆત થાય છે 8 ઓગસ્ટ 1924માં, જ્યારે યુએસએના શિકાગોના ઇલિનોઈ શહેરમાં તેમનો જન્મ થાય છે. તેમના પિતાનું નામ જોસેફ ડિચ, જે એક સેલ્સમેન હતા, અને તેમની માતાનું નામ રૂટ ડેલ્સન ડિચ હતું. ત્યાર પછી 1929માં કોઈ કારણસર તેઓ શિકાગોથી કેલિફોર્નિયામાં શિફ્ટ થયા અને ત્યાં તેમણે હોલિવૂડની સ્કૂલ જોઈન કરી લીધી અને 1942માં તેમણે પોતાનું ગ્રેજ્યુએશન લોસ એન્જલિસની હાઈસ્કૂલથી પ્રાપ્ત કર્યું. ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યા બાદ તેઓ ઉત્તર અમેરિકામાં સેનામાં કાર્યરત હતા. તેઓ પાઇલોટોને તાલીમ આપવાનું અને સેના માટે ડ્રાફ્ટમેન તરીકે કામ કરતા હતા. પરંતુ આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓના પગલે 1944માં તેમણે સેનામાંથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેઓ એનિમેશન ક્ષેત્રે જોડાયા. તેમણે 1955માં એનિમેશન સ્ટુડિયો યુનાઇટેડ પ્રોડક્શન ઓફ અમેરિકામાં એપ્રેન્ટનશીપ કરી અને ત્યારબાદ તેઓ ક્રિએટિવ ડાયરેક્ટર બન્યા. પછી 1958માં તેમના કાર્ટૂન સિડનીઝ ફેમિલી ટ્રી માટે તેમને એકેડમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા અને પછી 1958માં તેમને ટેરીટુન્સમાંથી કાઢી મુકાયા અને પછી તેમણે ન્યૂયોર્કમાં પોતાનો સ્ટુડિયો જેન ડિચ એસોસિએટ ખોલ્યો, જેમાં તે મુખ્યત્વે ટેલિવિઝન કોમર્શિયલ બનાવતા હતા. પછી તે રેમ બ્રાન્ડો તેમને ફંડ આપવાનું વચન આપ્યું ત્યારે તે 19 ઓક્ટોબર 1959માં પ્રાગના ચેલોસ્કો વાકિયામાં સ્થળાંતરિત થઈ ગયા. પછી તેમણે 1961માં બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ યુએસએમાં તેમની શોર્ટ ફિલ્મ બ્રેકફાસ્ટ એટ ટિફનીસ માટે મળ્યો. ત્યારબાદ 1960-1963 સુધી ડીચે કિંગ પિક્ચર સાથે પોપાઈ કાર્ટૂનને ડાયરેક્ટ કરવા માટે રેમ્બ્રાન્ડ સાથે સહયોગ કર્યો અને 1961-1962 સુધી MGM માટે ટોમ એન્ડ જેરીના 13 જેટલા એપિસોડનું ડિરેક્શન કર્યું. તેમણે 1966માં આવેલી મૂવી એલિસ ઓફ વન્ડરલેન્ડ ઇન પેરિસનું ડિરેક્શન કર્યું હતું. સાથે સાથે તેમણે હોબિટ પણ કામ કર્યું હતું. 1969થી 2008માં નિવૃત્તિ સુધી ડેચ કનેક્ટિવ સંસ્થા વેસ્ટર્ન વુડ સ્ટુડિયો માટે અગ્રણી એનિમેશન ડિરેક્ટર હતા. તેમણે 2003માં એનિમેશનની કળામાં જીવનભર યોગદાન આપવા માટે ધ એની એવોર્ડ્સ વિન્સોર મેકે એવોર્ડ એસિફા હોલિવૂડ દ્વારા મળ્યો હતો. જીન ડિચ દ્વારા ડાયરેક્ટ થયેલી ટોમ એન્ડ જેરીની સફળતાનો અંદાજ તમે એ વાત દ્વારા જ લગાવી શકો કે ટોમ એન્ડ જેરી 13 વખત ઓસ્કરમાં નોમિનેટ થયું હતું અને 7 વખત ઓસ્કર જીત્યું પણ હતું. જીનને પ્રખ્યાત કાર્ટૂન ટોમ એન્ડ જેરીને કારણે ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. તેમના જીવનમાં તે સફળ એનિમેટર, કોમિક આર્ટિસ્ટ અને ફિલ્મ ડાયરેક્ટર હતા. હાલમાં જ આવા લેજેન્ડરી ડાયરેક્ટર જીન ડિચનું 95 વર્ષની વયે ઝેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં મૃત્યુ થયું હતું. તેમના એપાર્ટમેન્ટમાં 16 એપ્રિલ 2020ના રોજ તે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તમારો બહુમૂલ્ય સમય આપવા માટે આભાર.